ખાંભાની જેએન મહેતા હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિકો નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન થયું. ખાંભાની જેએન મહેતા હાઈસ્કૂલ ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી આયોજિત સાબરકુંડલા અને ખાંભા એમ બે તાલુકાનું બાળ વૈજ્ઞાનિક ગણિત પ્રદર્શનનું આયોજન થયું, જેમાં સાબરકુંડલા અને ખાંભા તાલુકાના અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક તરીકે રજૂ કરેલી અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી. ખાંભા અને સાબરકુંડલા એમ બે તાલુકાનું એસવીએસ કક્ષાનું બાળ ગણિત વૈજ્ઞાનિક પ્રદર્શન ખાંભા ખાતે આયોજિત કરવામાં આવ્યું, જેમાં ખાંભા અને સાબરકુંડલા એમ બે તાલુકામાંથી 45 જેટલી કૃતિઓ અને પ્રોજેક્ટ્સ પસંદગી પામેલા હતા, જેના 5 વિભાગમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ રજૂ થયા. દરેક વિભાગમાંથી સારી અને શ્રેષ્ઠ 2 કૃતિઓ અને એસવીએસમાંથી કુલ 10 કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે. એ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાંથી આગળ ઝોન કક્ષાએ જશે અને ત્યાંથી રાજ્ય અને નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરશે. મારું નામ રાઠોડ ખુશી જસુભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમે શ્રી સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાટીથી આવીએ છીએ. અમારો પ્રોજેક્ટ વિભાગ 3 પરિવહન અને પ્રત્યાયનનો છે. તેમાં એવું કહેવા માંગે છે કે આપણે ગમે તેટલા હોર્ન વગાડીએ છીએ, પરંતુ ગાય કે ભેંસ તે સાઈડમાં નથી ખસતા. અને જે હમણાં જ એવો કિસ્સો બનેલો કે સિંહ કપાઈ ગયો, તો તે આપણે એવું તો આપણે એવો અવાજ ઉત્પન્ન કરવો જેમ કે મનુષ્ય 20 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે, પરંતુ પ્રાણીઓ 20 હર્ટ્ઝ કરતાં ઓછો અવાજ સાંભળી શકે છે. આથી આપણે 20 હર્ટ્ઝ કરતાં ઓછો અવાજ ઉત્પન્ન કરવો જોઈએ, જેનાથી પ્રાણીઓ સાઈડમાં શાંતિથી ખસી જાય અને મનુષ્યનો સમયનો વ્યય પણ ન થાય અને તેઓ શાંતિથી સાઈડમાં ખસી જાય અને તેઓને નુકસાન પણ ન થાય. અસ્તુ. ખાંભા જેએન મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાટી ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરિવહન અને પ્રત્યાયન પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો હતો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરેલા હતા. તેમજ સાબરકુંડલાના મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગેસ સેન્સરનો પ્રોજેક્ટ મૂકવામાં આવેલો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્થાનિક આગેવાનો સમક્ષ આ કૃતિઓ રજૂ કરેલી હતી. મારું નામ કુરેશી રિઝવાન ઇમરાનભાઈ છે. હું આ સાવરકુંડલા જય મોદી હાઈસ્કૂલમાંથી આ હરિણીકાંડ બોટની કૃતિ લઈને આવ્યો છું. આમાં કેપેસિટી પ્રમાણે વજન રહે, આપણે 100 કિલોનો કેપેસિટી રાખ્યો હતો, 100 કિલોમીટર માથે જાય વજન, એટલે બોટ હાલે નહીં, એમાં સાયરન વાગી જાયની જેમ છે, અને કેપેસિટી પ્રમાણે જ રહે. આમાં વધુ વજન પડે, આપણે ઓલો વડોદરામાં હરિણીકાંડ થઈ ગયું હતું ને, એનો લાગતો પ્રોજેક્ટ છે. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી આયોજિત એસવીએસ કક્ષા એટલે ખાંભા તાલુકો અને સાવરકુંડલા તાલુકો આ બે તાલુકા કક્ષાના એસવીએસ કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ખાસ મુખ્ય હેતુ કે બાળકોમાં રહેલી જે વૈજ્ઞાનિક અભિગમ છે એ અભિગમ બહાર આવે અને પોતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવતો થાય અને ભારત અને રાષ્ટ્ર માટે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લઈ અને કોઈ નવા સંશોધનો કરવા હેતુ સાથે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ 2 તાલુકામાંથી 45 જેટલી કૃતિઓ છે એ જુદા જુદા 5 વિભાગમાં એ બાળકો રજૂ કરવાના છે અને દરેક વિભાગમાંથી સારી શ્રેષ્ઠ કૃતિઓ કુલ 2 એમ આ એસવીએસમાંથી કુલ 10 કૃતિઓ જિલ્લા કક્ષામાં ભાગ લેવા જશે. એસવીએસ કક્ષાનું બાળ ગણિત વૈજ્ઞાનિક પ્રદર્શન ખાંભા ખાતે યોજાયું, જેમાં મુખ્ય હેતુ બાળકોમાં રહેલા વૈજ્ઞાનિક અભિગમને પ્રસ્તુત કરવાનો હતો.